નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે ભૂમિ શાનો જ છે બીજા કોઈ ફ્યુચર બીજો કોઈ કાઉન્ટર ફ્યુચરમાં તમે જોઈ રહ્યા છો કોઈ શામાંથી એક્ઝિટ લઈને બીજે કશે જઈ શકાય ઓગસ્ટ ફ્યુચર

મંડે વી કેન હેવ અ લુક નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ સવાલ જે છે એ સંજીવ પટેલનો આવી રહ્યો છે આસ્થા ટાઇટન અને ઓલા ઇલેક્ટ્રિક બે વર્ષ માટે એમને કાઉન્ટર્સમાં એન્ટ્રી લેવી છે હવે ઓલા ઇલેક્ટ્રિક આપણે જોઈ રહ્યા છે સારો એવો અહીંયા આપણે કામકાજ જોઈ રહ્યા છીએ ગઈકાલે પણ એમને ઈ મોબાઈલ ઈ

તો બહુ સ્ટ્રોંગ કાઉન્ટર છે સો ડેફિનેટલી બે વર્ષ માટે એક સ્ટ્રોંગ કાઉન્ટર જ રહેવાનું છે અને અહીંયા બાઈંગ કરવાની સલાહ છે થોડું ડેપ આવે ઘટાડો આવે તો સારા લેવલ્સ મળશે મારા હિસાબેથી થર્ટી થ્રી ફિફ્ટી ના ઝોનમાં બાઈંગ કરે તો વધારે સારું લોંગ ટર્મ ટાર્ગેટ રાખીએ તો પછી આપણે લોંગ ટર્મ ટાર્ગેટ છે કેમકે અહીંયા જે હોરાઇઝન છે બે વર્ષનો છે હવે ઓલા ઇલેક્ટ્રિકની વાત કરીએ તો સૌથી પહેલા જયારે આઈપીઓ આવ્યું હતું ત્યારે પણ હું સબસ્ક્રાઈબની રેટિંગ આપી હતી અને લિસ્ટિંગ ગેન માટે પણ હું સબસ્ક્રાઈબની રેટિંગ આપી હતી કેમકે આઈપીઓની પ્રાઇઝ એ લોકો બહુ ઓછી કરી નાખી હતી પહેલા એટી માં આવવાનું હતું અને એને પછી સેવન્ટી સિક્સમાં આવ્યા હતા આઈપીઓ અને એના બે ત્રણ કારણો બહુ સ્ટ્રોંગ હતા જેને લીધે પોઝિટિવ હતા કેમ કે જે લોન્ચેસ થવાના હતા એનો ગ્રોથ ટ્રાયલ છે બીજી તરફ આપણે ઓલા ઇલેક્ટ્રિકની વાત કરીએ તો એનામાં જે સૌથી મોટી વાત છે સેલ જે સેલ જે કોસ્ટ હોય છે એ થર્ટી થ્રી પર્સેન્ટ ઓફ ટોટલ કોસ્ટ કોન્સ્ટિટ્યુટ કરે છે અને સેલની જે મેન્યુફેક્ચરિંગ છે એનામાં એ ઇન્ડિપેન્ડન્ટ થઈ રહ્યા છે તો બહુ મોટું ફરક આવશે અને માર્કેટ શેર એમનો વધી કર્યું છે કે એમના જે પ્રોડક્ટ છે એ ચીપર પ્રોડક્ટ છે અને આપણે બધા જાણીએ છીએ કે જે તમે રૂરલ એરિયામાં જાઓ તો ત્યારે ચીપર પ્રોડક્ટ વધારે ડિમાન્ડમાં રહે છે એને લીધે આ ક્વોર્ટરમાં માર્કેટ શેર પણ વધ્યો છે ચીપર પ્રોડક્ટ છે અને જેટલા પણ ખર્ચા કરવાના હતા માર્કેટિંગ સ્ટ્રેટેજીઝ ને લઈને એ બધા ખર્ચા એ લોકો કરી નાખ્યા છે અને એને ઉપર આપણે જોયા છે કે જે આઈપીઓ આવ્યો તો એને ફિફ્ટી ફાઈવ હંડ્રેડ તો ફક્ત ફ્રેશ ઇસ્યુ નું હતું તો એ બધું ડિપ્લોય થશે કંપનીના અંદર તો ડેફિનેટલી ગ્રોથ પ્રોસ્પેક્ટ અહિયાંથી પણ બહુ સ્ટ્રોંગ મને લાગી રહ્યા હતા અને અમે બહુ પોઝિટિવ હતા હવે પણ અમે પોઝિટિવ છે કેમ કે જે રિઝલ્ટ આવ્યા છે ઓલ ધો લોસ મેકિંગ છે મને લોસ ના પાછળના કારણો છે કે બહુ બધું એક્સપેન્શન કર્યો છે તો એનામાં ખર્ચા થયા છે એ બિટ્ટા પણ માત્ર થોડું જ એ બિટ્ટા લોસ આવે રહી ગયો છે જેમ કે એ જે ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા હતા મને લાગે છે આવનારા બે વર્ષમાં એ બ્રેક ઇવન થશે ઓન ધ બોટમ લાઈન એ બિટ્ટા ની વાત કરીએ તો મને લાગે છે કે એક બે ક્વાર્ટરના રિઝલ્ટ માં એ બિટ્ટા પણ બ્રેક ઇવન આવી જશે પણ ઓન ધી બોટમ લાઇન બે વર્ષ લાગશે બ્રેક ઇવન આવવામાં પણ એ સ્ટ્રોંગ કાઉન્ટર છે એનામાં ડેફિનેટલી અહીંયા થોડું ઘટાડે આવે તો બાઇંગ કરવાની સલાહ છે કેમકે એટલું વધી ગયું છે પ્રાઇસ ટુ શેર્સ મલ્ટિપલ મોર ધેન 8 આવી રહ્યો છે જે ગ્લોબલ પીયર્સ ને પણ આઉટપેસ કરી રહ્યો છે સો કેમ કે અમે એકદમ ડિટેલ નોટ હું બનાવ્યો છે આ કાઉન્ટર ને લઈને એને લીધે હું એટલી ચર્ચા કરી રહી છું તો થોડું ઘટાડે આવે તો ત્યારે બાઇંગ કરવાની સલાહ છે અરાઉન્ડ ધ લેવલ ઓફ 110 108 એનામાં પોસિબલ ટાર્ગેટ અત્યારે વન થર્ટી ફાઈવ ના અમે લાગે છે ઓકે આશા થેન્ક યુ આ એક તમે ડિટેલ રીતે સમજાવ્યું બધા જ પેરામીટર્સ આઈ થિંક જે લોંગ ટાઈમ ઇન્વેસ્ટર હશે એને ઘણો બધો ફાયદો થશે તમે ઇન્વેસ્ટ કરી શકો છો પણ બાય ઓન ડિપની રણનીતિથી વાપરજો તમારી જે સ્ટ્રેટેજી છે એકસો દસ રૂપિયાની આસપાસ તમારે એન્ટ્રી કરવાની રહેશે એકસો પાંત્રીસ રૂપિયાના ટાર્ગેટ માટે અત્યારના ઓલ પ્યસથી આપણે આ ઓવરવેલ્યુડ કાઉન્ટર લાગે છે પણ ટ્રેજેક્ટરી ઘણી પોઝિટિવ છે લાંબા સમય માટે તમે અહીંયા ટાઈટનમાં પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો ત્રણ હજાર આઠસો રૂપિયાના ટાર્ગેટ માટે જે તમારો બે વર્ષનો ટાર્ગેટ છે અને એનાથી જો વધારે હોલ્ડ કરશો તો તમને ચાર હજારના પણ તમને લેવલ મળી કન્ડિશનલ પચાસના લેવલથી તમારે બાયોન ડિપ્સની રણનીતિથી એન્ટ્રી કરવાની રહેશે નેક્સ્ટ સવાલ શૈલેશ પટેલ કુશ હેવલ્સનો સપ્ટેમ્બર મહિનાનો ફ્યુચર એમને લેવો છે તો લઈ શકાય શું ટાર્ગેટ અને સ્ટોપ આપશો જી તો ડેફિનેટલી હવેલમાં મને લાગે છે કે એક સારો એવો બ્રેકઆઉટ આજે આ જોવા મળ્યું છે જે 10 દિવસની એવરેજ હતી એ વારંવાર રેઝિસ્ટ થતી હતી અને ઘણા સમયથી ઓલમોસ્ટ 17 થી 15 થી 16 સેશન સુધી આયા એક રેઝિસ્ટન્સ હતો બટ આજે ફર્સ્ટ ડે વીઆર સીનો બ્રેકઆઉટ તો મારી સલાહ રહેશે કે આજે તમે કન્ફર્મેશન માટે વેઇટ કરો જો 1830 ઉપર ક્લોઝિંગ આવે છે તો મેબી મન્ડેના લોંગ કરો મને લાગે છે કે ધીસ કુડ બી ઈવન બી યુ નો ડેડ કેટ બાઉન્સ તો હું